समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ सुप्रणव। स्वागत छे तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आजना समाचारना प्रायोजक छे ओबरा वाडना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। ડીસા બનાસ નદી પુલ પર એસટી બસની ટક્કરે ટ્રેક્ટરમાં સવાર તાલેપુરા ગામના બે ખેડૂતોના મોત। બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ। ટેકાના ભાવ નીચા હોવાના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં વળ્યા। ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। 2022ની વિધાનસભામાં પક્ષને મજબૂત બનાવવા હાકલ કરાઈ। ડીસા તાલુકાના થેરવાડા તાલેપુરા અને ધનપુરા ગામે જવાના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન। તાત્કાલિક ખાડાઓ પૂરવા ગ્રામજનોની માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે। વારંવાર સર્જાતા નાના મોટા અકસ્માતોમાં અનેક લોકો મોતને પણ ભેટ્યા છે। ખાસ કરીને રાત્રિના સમયે મોટા વેવી વાહનોના ગફલાત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર સર્જાતા અકસ્માતના પગલે પોલીસ દ્વારા પૂરપાટ ઝડપે રાત્રિના સમયે ચાલતા હેવી વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતો ઘટી શકે તેમ છે। ડીસા તાલુકામાં પણ છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ડીસા તાલુકામાં અત્યાર સુધી અનેક અકસ્માતો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને પણ ભેટ્યા છે। ત્યારે આજે બનાસ નદીના બ્રિજ પર સાંજે ગમખવાર અકસ્માત સર્જાયો છે। ડીસાથી ધાનેરા જતી એસટી બસે આગળ જતા ટ્રેક્ટરને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો। ડીસાના બનાસ નદી પુલ પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતો તાલેગઢના હતા અને ડીસા મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા। મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરી પરત તાલેગઢ પહોંચી રહ્યા હતા। તે દરમિયાન બનાસ નદીના બ્રિજ પર પાછળથી આવી રહેલી ડીસાથી ધાનેરા જતી એસટી બસે ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતોમાંથી એક ખેડૂત રોડ પર પટકાયો હતો, જ્યારે અન્ય એક ખેડૂત ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા બંને ખેડૂતોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ ઘટનાને પગલે ડીસા બનાસ નદીના બ્રિજ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા। આ અકસ્માતમાં મોતને ભેટેલા ખેડૂતોમાં ભૂરાભાઈ ધનરાજભાઈ ચૌધરી અને તેમના કાકા કાંજીભાઈ ચૌધરીનું મોત નીપજ્યું છે, જે બાદ ઘટના સ્થળે ડીસા તાલુકા પોલીસ પહોંચી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવું કરવામાં આવ્યો હતો। ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રેક્ટરને ટક્કર મારનાર એસટી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડીસા શહેરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી એક યુવકનું અપહરણ બાદ છુટકારો થયો છે। ડીસાની સ્ટ્રોબેરી સોસાયટીમાં રહેતો ઋત્વિક ઠક્કર નામનો યુવક રાત્રે તેના બે મિત્રો સાથે એક્ટિવા પર પેટ્રોલ પુરાવવા માટે રિલાયન્સ પેટ્રોલ પંપ પર ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે નંબર પ્લેટ વગરની શિફ્ટ કાર ચાલકે એક્ટિવાને આંતરીને ઊભું રખાવ્યું હતું અને કારમાંથી ઉતરેલા 6 શખ્સોએ બળજબરીપૂર્વક ઋત્વિકનું અપહરણ કરી ગાડીમાં બેસાડી ત્યાંથી ન્યાસી ગયા હતા। ઋત્વિકના મિત્રોએ ઘટના અંગે તેના પિતાને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। યુવકના પરિવારજનોએ જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આ યુવક ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી અપહરણકારોની ચુંગલમાંથી યુવકને છોડાવ્યો હતો। યુવકનો છુટકારો થતાં તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો। ઋત્વિકના મામાના દીકરાએ અપહરણ કરનાર ઉમંગ ઠક્કરની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। તેની અદાવત રાખી ઉમંગ સહિત 6 શખ્સોએ અપહરણ કર્યું હોવાનું માલુમ પડ્યું છે।
જેથી યુવકના પિતાએ અપહરણ કરનાર રાકણીના કોટડા ધૂણસોળ ગામે રહેતા ઉમંગ ઠક્કર, વાસુભાઈ ઠક્કર સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જેથી ડીસા ઉત્તર પોલીસે ફરિયાદના આધારે અપહરણ કરી નાસી જનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, જેમાં પોલીસની તપાસમાં યુવકના અપહરણમાં ભોગ બનનાર યુવકનો મિત્ર યશ ઉર્ફે બિટ્ટુ ઠક્કર નામનો યુવક જે એક્ટિવા પર બેસાડીને તેને લઈ ગયો હતો તે પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. જે અપહરણ કરનાર શખ્સોની મદદ કરી ભોગ ઋત્વિકને એક્ટિવા પર બેસાડી લઈ ગયો હતો, જેથી પોલીસે યશ ઉર્ફે બિટ્ટુ ઠક્કર નામના યુવકની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર તપાસ દરમિયાન હાલ આ સમગ્ર ઘટના બાબતે યુવકના પિતા અને અપહરણકર્તાઓની મોબાઈલમાં વાતચીત કરતા ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં અપહરણકર્તાઓ યુવકનું અપહરણ પોતાની દીકરી માટે કર્યું હોવાનું કબૂલાત કરી રહ્યા છે. ફોન આવ્યો. હા ઋત્વિક બેટા, કયો ધબ્બા? હા હું કોરડા રહેતો છું. એટલે બાગડિયા લઈ જોઈ. હેલો. હા કયો છો તમે? વાસુભાઈ હું કોરડા. છોકરો રેડી છે, ટેન્શન ના લેતા. હા મારા ભાઈ. હા બે 15 મિનિટ માં તમારી જોડે આવી જાય. આ બધા છો પોલીસ ના ધાકડા કરવાના હતા. તમને ખબર છે કે મારી છોકરી માટે હું ગમે કરી શકું. વાસુભાઈ મને વિશ્વાસ છે, મેં તમને પેલો કોલ કર્યો, તમે મારી જોડે કોઈક વાત કરી હોત તો હું કશું ના કરું. મારા ભાઈ ભાઈ તમને કહું, હા મારે ખાલી છોકરી જોવા છે, બાકી મારે કોઈ નુકસાન પહોંચાડવું નથી. મારી છોકરી વગર હું રહી શકતો નથી. મારે મારી છોકરી તમે હે ને ભાકડિયાલ હે ને? ભાકડિયાલ આવી જાય. તમારો છોકરો ભાકડિયાલ ગમ માં બેઠો હોય બરાબર. ભાકડિયાલ રિટર્ન આવે. ભાકડિયાલ ધૂણસોલ થી ભાકડિયાલ. છોકરો મળી ગયો. ઋતિક નો ફોન આવ્યો. ભાકડિયાલ આવી જાય સાહેબ. ભાકડિયાલ જતા રહ્યો. છોકરો આવી ગયો. પાછો આવ્યો. આપ આપ ઓયથી આગળ રસ્તામાં આવે. આપણે ડીસા બાજુ આવો. ડીસા બાજુ આવો ને હેડો. હા આવી ગયો. ઋતિક મળી ગયો. નવા વર્ષના લાભ પંચમના શુભ દિવસે પાલનપુરમાં દેવી પૂજક સમાજના બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થતા એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પર હથિયાર વડે હુમલો કરતા બીજી વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ભેટાવતા હોય છે, ત્યારે વારંવાર સર્જાતા આવી ઘટનાઓને લઈ લોકોમાં પણ એક ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાલનપુરમાં ધોળા દિવસે અંગત અદાવતમાં થયેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બંને દેવી પૂજક સમાજના વ્યક્તિઓ વચ્ચે પાલનપુર શહેરના હાર્દ સમાજ જિલ્લા પંચાયતની સામે અંગત અદાવતમાં બોલાચાલી થઈ હતી, જેમાં એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બીજા વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક લુણવા ગામના ગોપાલ કાળુભાઈ વેઠું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ ઘટનાની જાણ થતાં પશ્ચિમ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘટના સ્થળને કોર્ડન કરીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારમાંથી પસાર થતા નાળામાં અચાનક બાળકો દ્વારા ઇક્કો ગાડી પલટી જતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ડીસા શહેરના તેરમીનાળ વિસ્તારમાં પસાર થતા નાળામાં ઇક્કો ગાડી પડી જતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ડીસાના તેરમીનાળ વિસ્તારમાં રહેતા લાલાભાઈ પુરોહિત પોતાની ઇક્કો ગાડી પોતાના ઘર આગળ પાર્ક કરીને પોતાના ઘરે ગયા હતા. તે સમયે ગાડીની બાજુમાં ચાર બાળકો રમી રહ્યા હતા. આ ચારે બાળકો રમતા રમતા ઇક્કો ગાડીમાં ગયા હતા. તે સમયે એક બાળકે ઇક્કો ગાડીને ગેર પાડી દેતા ગાડી નાળા પરથી રગડી જઈ નાળામાં ખાબકી ગઈ હતી. ગાડી નીચે આવવાની સાથે જ આ ચારે બાળકો નીચે ઉતરી તેમનો બચાવ થયો હતો, પરંતુ ગાડી નાળામાં પડતા ગાડી ચાલકને મોટું નુકસાન થયું હતું. આ ગાડી નાળામાં પડતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે બનાસ નદી. આ નદી રાજસ્થાનમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બનાસ નદી આ જિલ્લા માટે જીવાદોરી સમાન નદી છે અને એટલે જ આ નદીમાં આજથી લગભગ 150 વર્ષ પહેલાં બટાટાના વાવેતરની શરૂઆત થઈ હતી. ડીસામાં 150 વર્ષ પહેલાં અહીં વસતા મુસ્લિમ સમાજની મુજડા જાતિના લોકોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ડીસામાં વસતા માળી સમાજ, પટેલ સમાજ અને ઠાકોર સમાજે વાવેતર કરવાની શરૂઆત કરી હતી.
પહેલા નદીમાં જ બટાટાનું વાવેતર થતું હતું અને સમય જતાં ધીરે ધીરે ખેતરોમાં બટાટાનું વાવેતર થવા લાગ્યું અને બનાસ નદી સુકાઈ જતાં જે વાવેતર નદીમાં થયું હતું તે ખેતરોમાં થવા માંડ્યું અને ડીસા તાલુકો બટાટા નગરી તરીકે ખ્યાતનામ થયું. ડીસાના ખેડૂતો બટાટાની ખેતી કરીને સદ્ધર પણ થયા, પરંતુ સમય જવા લાગ્યો અને બટાટાની ખેતીમાં નુકસાન થવાની શરૂઆત થવા માંડી. ડીસાના ખેડૂતો જણાવી રહ્યા છે કે આજથી લગભગ 30 વર્ષ પહેલાં બટાટાના જે ભાવ હતા તે અત્યારે પણ ખેડૂતોને એટલા જ ભાવ મળી રહ્યા છે અને તેની સામે કૃષિ ખર્ચ 10 ગણો વધી ગયો છે. આ ઉપરાંત પહેલાં જે પાણી 50 ફૂટ પર હતું તે પાણી હવે 700 ફૂટ ઊંડી પહોંચી જતાં વીજળી ખર્ચ પણ વધી ગયો છે અને ઊંડાણથી આવતા પાણી પણ ખેતી માટે હાનિકારક હોવાથી ખેડૂતોને બટાટાની ખેતીમાં નુકસાન થતું હોવાનું જણાવી રહ્યા છે. સતત બટાટાની ખેતીમાં મંદી હોવાને કારણે અનેક ખેડૂતો આત્મહત્યા તરફ પણ વળ્યા છે. ત્યારે આજથી નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોએ બટાટાની વાવણી શરૂ કરી છે. આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળી રહે તેવી ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે. આજે લાભ પાંચમથી અમે બટાકાના વાવેતરના શ્રી ગણેશ કર્યા છે અને ઘણા વર્ષોથી અમને બટાકાના જે પૂરતા ભાવ મળવા જોઈએ એ મળ્યા નથી. ગયા વર્ષે 2200-2400 રૂપિયાનો જે બિયારણના ભાવ હતા અને તેની સામે જ્યારે અમે બટાકા જ્યારે માર્કેટમાં લઈને ગયા ત્યારે એના ભાવ અમને 100 થી 120 સુધીના જ મળ્યા હતા અને એ પણ પાછળ જતાં અમને 80 થી 50 રૂપિયા 50 રૂપિયા અમે મણ પણ વેચેલા છે. એટલે ખેડૂતોને ગયા સાલે ખૂબ આર્થિક નુકસાન પડ્યું છે અને આ સાલ અમે ભગવાન એવી જ પ્રાર્થના કરીએ કે અમને સારા ભાવ મળે. આજથી અમે લાભ પાંચમથી બટાકાના શ્રી ગણેશ કર્યા છે અને ખેડૂતોને સારી એવી બટાકામાં નફો થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને બીજું કે મોંઘવારીમાં જ્યારે આપણે ડીઝલની વાત કરીએ, ખાતરની વાત કરીએ, જે મોંઘવારીમાં આપણે બટાકાનું જે વીઘે ખર્ચ છે એ ખર્ચ વધે છે અને તેની સામે આપણે અમારે પૂરતા ભાવ મળતા નથી, તેના લીધે અમારે બટાકામાં આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે, જેના કારણે ખેડૂત આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે. એટલે અમે ભગવાનને તો એવી જ પ્રાર્થના કરીએ કે અમને આ સાલ પૂરતા ભાવ મળે અને સરકારશ્રીને પણ વિનંતી કરીએ કે અમને જો પૂરતા ભાવ મળશે, ખેડૂતોને પૂરતા ભાવ મળશે તો બટાકાનું જે રનિંગ વાવેતર છે એ ચાલુ રહેશે, ન કે પછી એમાં પણ કાપ જોવા મળશે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને તેની સામે બટાટાના ભાવો ખૂબ જ નીચા મળી રહ્યા હોવાની ખેડૂતોને બટાટાની ખેતીમાં ફાયદો તો દૂરની વાત છે, પરંતુ નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને તેના લીધે ખેડૂતો હવે દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યા છે. ત્યારે બેહાલ બનેલા ખેડૂતોએ હવે બટાટાની ખેતીની શરૂઆત કરતા પહેલાં આધ્યાત્મિક માર્ગ અપનાવીને વાવેતર પહેલાં જ બટાટાના અને ગણેશજીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરીને બટાટાના વાવેતરની શરૂઆત કરી છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં બટાટાના સારા ભાવો મળશે અને ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકશે. આ ઉપરાંત ખેડૂતો સરકાર સમક્ષ પણ વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા ફર્ટિલાઇઝરના ભાવોમાં ઘટાડો કરે અને સમયસર વીજળી આપે, જેથી ખેડૂતો સરળતાથી વાવેતર કરી શકે અને કૃષિ ખર્ચમાં ઘટાડો થઈ શકે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે બટાકા વાવવાની શરૂઆત કરી છે અને ખેડૂત આ વર્ષે અને ઘણા સમયથી નુકસાન કરે છે બટાકાની અંદર, કોરોનામાં પણ નુકસાન કર્યું છે અને અતિવૃષ્ટિ અને એ બધું ઘણું બધું થયું છે અને ખેડૂતે ખૂબ નુકસાન કર્યું છે એમાં. અને આ વર્ષે અમે બટાકા વાવવાની શરૂઆત કરી છે અને બટાકાની અંદર આ વખતે જે વિધિ અનુસાર ગણપતિ સ્થાપના કરી છે, બટાકાની પૂજા કરી છે અને અમે ભારતીય વિધિ પ્રમાણે બટાકાની ખેતીની શરૂઆત કરી છે. તો આ વખતે પરમાત્માને પ્રાર્થના કરું કે આ વર્ષે અમારા તમામ ખેડૂતોને બટાકાના ખૂબ સારા ભાવ મળે અને ખૂબ સારું ઉત્પાદન મળે એવી વિનંતી કરું છું. અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે અમને સમયસર ખેડૂતોને જે બટાકાનો સમય છે તો લાઇટ આપે અને ફર્ટિલાઇઝરની વ્યવસ્થા કરે. બટાટા નગરી તરીકે જાણીતા ડીસામાં ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને એના પરથી સમજી શકાય છે કે ડીસામાં બટાટાનું વાવેતર કેટલા પ્રમાણમાં થતું હશે. ગુજરાતમાં જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા તેના 1/2થી વધારે કોલ્ડ સ્ટોરેજ તો એકમાત્ર ડીસામાં આવેલા છે. ત્યારે ડીસામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ જણાવી રહ્યા છે કે આ વર્ષે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં બટાટાના વાવેતર બાદ નુકસાન થયું છે અને તેના લીધે ત્યાં બીજી વાર બટાટાનું વાવેતર કરવાની ફરજ પડી છે અને તેના કારણે ડીસાના બટાટાનો ભાવ શરૂઆતમાં સારો રહેશે. ગુજરાતનું સૌથી
વધારે પડતા બટાકા પકવતું ડીસા તાલુકો ગુજરાતમાં 40-45% વાવેતર ડીસા તાલુકામાં થાય છે અને અહીંયા સૌથી વધારે પ્રોડક્શન થાય છે એટલા માટે અહીંયા સૌથી વધુ કોલેસ્ટ્રોલ આવેલા છે। लास्ट ईयर तो बटाका नु बजार घणु सारू कहवाय छे के हिस्टोरिकल वर्ष हतु अने एना कारणे खेडूतो नु वावेतर तरफ ध्यान वधु जवाथी खेडूतो ए बटाका नु वावेतर वधु करवाथी आ वखते स्टोरेज वधारे थयुं हतु एना कारणे एप्रिल महिना थी सतत मंदी मां चाली रह्यु छे। आवनारा वर्ष मां जे वावेतर थवानुं छे એનું આખું એટમોસ્ફિયર ઉપર આધારિત છે પણ એવું લાગે છે કે લાસ્ટ યર કરતાં 5-10% વાવેતરમાં ઘટાડો થશે। આવનારા વર્ષોમાં આવતા વર્ષે આની અસર જરૂર જોવા મળશે। જો પ્રોડક્શન બાકીના રાજ્યોમાં વધારે થશે તો અહીંયા ફરીથી મંદીનો સામનો કરવો પડે એવું લાગે છે। જેમ કે અત્યારે જે નવા ક્રોપ આવનારા હતા એના ઉપર વરસાદના કારણે નોર્થના જે રાજ્યો છે યુપી હરિયાણા પંજાબમાં વરસાદ થવાથી અત્યારે માર્કેટમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। અત્યારે આપણા માર્કેટમાં અત્યારે જે બટાકાનો સ્ટોરેજમાં આપણા બટાકા સ્ટોર પડ્યા છે એની અંદર ભાવનો સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે અને બિયારણના ભાવો જે 500-700 રૂપિયા પેકેટના ગણતરી હતી એ અત્યારે 1000થી વધારે પંજાબમાં બિયારણનો ભાવ બોલાઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની ઓળખ બટાટા નગરી તરીકે વિખ્યાત થયેલી છે, પરંતુ વર્તમાન સમયમાં બટાટાની ખેતી સામે અનેક પડકારો ઊભા થયા છે અને તેના લીધે બટાટાની ખેતી કરવી ખૂબ જ મોંઘી સાબિત થઈ રહી છે અને તેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ત્યારે આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ડીસાની બટાટા નગરી તરીકેની ઓળખ પણ ભૂંસાઈ શકે તેમ છે। દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી? બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી, કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાવ, વાડ કરાવ કોબરા વાડના થાંભલા। નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ, અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ। નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ। નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે। છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ચોમાસુ મગફળીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે અને ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી પોષણક્ષમ ભાવો મળતા હોય છે, પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાનું ટાળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં પણ લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો બીજો દિવસ હોવા છતાં હજુ સુધી એક પણ ખેડૂત મગફળી કેન્દ્ર ઉપર પોતાની વેચાણ કરવા માટે આવ્યો નથી। આ વર્ષે મગફળી ખરીદવા માટેની કામગીરી રાજ્ય અન્ય નાગરિક પુરવઠા નિગમને સોંપવામાં આવી છે।
ડીસામાં આ કામગીરી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી એક પણ ખેડૂત પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેન્દ્ર પર પહોંચ્યા નથી. મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી રહેલા અધિકારીઓ દ્વારા 50થી વધુ ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી મગફળી કેન્દ્ર પર એક પણ ખેડૂત મગફળીના વેચાણ માટે આવ્યો નથી. આ બાબતે અમે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ વર્ષે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ખૂબ જ સારા છે અને ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાની મગફળી ખુલ્લી બજારમાં વેચી રહ્યા છે અને તેના કારણે ટેકાના ભાવે મગફળીનું વેચાણ ટાળી રહ્યા છે. આજે ડીસા માર્કેટયાર્ડમાં જે ટેકાના ભાવની જે ખરીદી છે એ ચાલુ થયેલ છે અને કુલ આ જુદીમાં 50 લોકોને મેસેજ છોડેલ છે. બરોબર, હજુ સુધી સાહેબ એક પણ ખેડૂત આવેલ નથી. એ અંદાજિત એવું હોઈ શકે કે બહાર થોડો ભાવ ઊંચો મળે છે, એ હોઈ શકે. આભાર. બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર એવું જોવા મળ્યું છે કે ખેડૂતો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવે પણ વેચાણ કરવાનું ટાળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે તે મગફળીના પ્રતિ મણ 1105 રૂપિયા નક્કી કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોને ખુલ્લા બજારમાં 1200-1300 રૂપિયાનો ભાવ મળતો હોવાથી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. દિવાળી બાદ શરૂ થતા નવા વર્ષ નિમિત્તે આજરોજ આમ આદમી પાર્ટીના બનાસકાંઠા દ્વારા જિલ્લા કાર્યાલય ડીસા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલ તથા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય વિજયભાઈ દવે સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓની આપ લે કરવામાં આવી હતી. જ્યારે નવા વર્ષ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરવા જિલ્લા પ્રમુખ ડોક્ટર રમેશ પટેલ દ્વારા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ખભેથી ખભો મિલાવીને આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત બનાવવા કટિબદ્ધ થયા હતા. જ્યારે આજે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, વડગામ, અમીરગઢ, અંબાજી, દાંતા, કાંકરેજ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નવા વરાયેલા હોદ્દેદારોને જિલ્લા પ્રમુખ અને સંગઠક મંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોને લઈ ઉપસ્થિત સ્નેહ મિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને વાકેફ કરાયા હતા. નમસ્કાર સાથીઓ, આજે આપણા હિન્દુ સંસ્કૃતિના નવા વર્ષ પ્રમાણે આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાને બોલાવીને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટી જે નવા વિચારો, નવી દિશા અને નવી રણનીતિ સાથે આવનારા વર્ષમાં કઈ રીતે આગળ વધવાની છે એની બધી ચર્ચાઓ કરવામાં આવી અને જે અત્યારે આજે આપણો દેશ અને આપણું ગુજરાત, આપણું બનાસકાંઠા જે તકલીફોમાંથી પાસ થઈ રહ્યું છે એ તકલીફો દૂર થાય અને પ્રજાની સુખાકારી માટે, પ્રજાના કલ્યાણ માટે અમે આમ આદમી પાર્ટીના દરેક ક્રાંતિકારી કાર્યકર્તાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને બધાએ ભેગા થઈને નિર્ણય લેવામાં આવ્યો કે આવનારા સમયમાં આ ભ્રષ્ટ ભાજપ અને એમની સાથીદાર કોંગ્રેસ સાથે કઈ રીતે લડવું એની રણનીતિ તૈયાર કરવામાં આવી અને હું અમારી આમ આદમી પાર્ટી બનાસકાંઠા વતી બનાસકાંઠાના, ગુજરાતના અને દેશના દરેક ભારતીય નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. અને બીજું, જે અત્યારે કોરોનાએ દેશને તકલીફમાં મૂકી દીધો છે તો આવનારા સમયમાં આ તકલીફમાંથી દેશ જલ્દીથી બહાર આવે અને દરેકે દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સુખમય રહે એવી પ્રાર્થનાઓ અને અપેક્ષાઓ સાથે ભારત માતા કી જય. ડીસા તાલુકાના થેરવાડા, તાલેપુરા અને ધનપુરા ગામે જવાના રસ્તા પર ખાડાઓ પડી જતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ ખાડાઓ પૂરી સારા રસ્તાઓ બનાવવાની ગ્રામજનોની હાલ માંગ ઉઠવા પામી છે. ડીસા તાલુકાના થેરવાડા, તાલેપુરા અને ધનપુરા ગામે જવાના રસ્તા પર ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના વિકાસના કામોને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,
જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ મળી રહે અને પોતાના ખેતરથી વાહનો મારફતે સારા રસ્તાઓ પરથી બજાર સુધી અવરજવર કરી શકે તે માટે સારા રસ્તાઓ બનાવવા માટે સરકાર ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ આજે પણ ડીસા તાલુકાના એવા અનેક ગામો છે કે જ્યાં હજુ નવા રસ્તાઓ બન્યા નથી અને હાલમાં અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના થેરવાડા, તાલેપુરા અને તનપુરા ગામને જોડતો માર્ગ પણ હાલ અનેક જગ્યાઓ પર મોટા ખાડાઓ પડી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓ પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ડીસાના જલારામ ચોકડી પર એસટી બસને ટ્રકના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસમાં બેસેલ મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. એસટી બસના ડ્રાઈવરે ટ્રક ચાલક વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે થરાદથી હાલોલ પાવાગઢના રૂટવાળી એસટી બસ જેનો નંબર GJ18Z5433 ડીસાના નવા બસ સ્ટેન્ડથી જલારામ ચોકડી જતા દીપક હોટલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકના ડ્રાઈવરે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરી આવી રહેલ ટ્રક નંબર GJ08U3325ના ચાલકે એસટી બસના ડ્રાઈવર સાઈડ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસમાં બેઠેલ ત્રણ મુસાફરોને નાની મોટી ઇજા થવા પામી હતી, જેમાં સુરજબેન ડાયાભાઈ વાઘેલા રહે બાઈવાડા તાલુકો ડીસા, દક્ષ દિલીપભાઈ મહેતા રહે થરાદ અને એક છોકરીને ઇજાઓ થતાં 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, તેમજ મોટી જાનહાનિ ટળી હતી. જે બાદ એસટી બસના ડ્રાઈવરે તાત્કાલિક ડીસા ડેપોમાં જાણ કરતા ડીસા ડેપોના વર્કશોપના કર્મચારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જે બાદ એસટી બસના ડ્રાઈવરે સુરજસિંહભાઈ રૂપાભાઈ પટેલિયાએ ડીસા ઉત્તર પોલીસ મથકે ટ્રક નંબર GJ08U3325ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જે ઓવરબ્રિજનું થોડા મહિના પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ નેતાઓ દ્વારા માત્ર પબ્લિક સિટી કરવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરી માત્ર વાહવાહી મેળવી હોય તેવું દેખાઈ રહ્યું છે. નાના બનાવેલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ રાખવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટોનું બિલ કોણ ભરશે, જેને લઈને નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખોખો દાવ રમી રહ્યા છે, જેના લીધે નવા ઓવરબ્રિજ પર રાત્રિ દરમિયાન અંધારપટ છવાયો છે, જેના લીધે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. શહેરજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર અને નબળી નેતાગીરીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ જ ધ્યાન લેવામાં આવતું નથી. ત્યારે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો નવા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં નહીં આવે અને ઓવરબ્રિજના સર્વિસ રોડ પરનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓ સાથે ધરણા ઉપવાસ આંદોલન શરૂ કરાશે અને જે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી વહીવટીતંત્ર અને સરકારની રહેશે. સાથે સાથે હાઈવે પરની 15 સોસાયટીના રહીશોને ઓવરબ્રિજ નીચે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના લીધે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, જેમાં ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નાના બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝનો દ્વારા ન છૂટકે રોંગ સાઈડમાં ચાલવા મજબૂર બની રહ્યા છે, જેના લીધે ભવિષ્યમાં આકસ્મિક ઘટનાઓ વધારો થઈ શકે તેમ છે. ત્યારે સોસાયટીના રહીશો માટે ઓવરબ્રિજ નીચે કટ મૂકવામાં આવે તેવી પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તો એમાં જે આવતી સોસાયટીઓ જેવી કે ગીતાંજલિ સોસાયટી, ડાયમંડ સોસાયટી, મયુર સોસાયટી, ચાહત બંગલોઝ, પુરુષોત્તમ પાર્ક, રાધે બંગલોઝ, આનંદ બંગલોઝ, ભવ્ય ગેલેક્સી, ઉન્નતિ પાર્ક, પીકે પાર્ક, અર્બુદા સ્કૂલ તથા હોસ્ટેલ, અમી સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ નગર, ઓમ પાર્ક, વેલુનગર, રચના સોસાયટી, અમૃતનગર, જોકૃપા જેવી મોટી વસ્તી ધરાવતી સોસાયટીઓવાળાને રોંગ સાઈડ પર જવું પડે છે. છોકરાઓ હોય, બુઝુર્ગ હોય કે બહેનો હોય, રોંગ સાઈડ પર જવાથી અકસ્માતનો ભય છે. તો આમને જવા માટે ટોટલ 4-5 માઇનર એક્સેસ આપવામાં આવે જેથી કરીને અકસ્માતનો ભય નિવારણ કરી શકાય. નંબર 4, અત્યારે બ્રિજ ઉપર ઘણા બધી પાર્ટીઓના અને લોકોના પર્સનલ બેનર લાગેલા છે. આ કોઈ પાર્ટીનો કે કોઈ એક સંસ્થાનો બ્રિજ નથી, આ ગુજરાત સરકારનો ને ડીસાનો બ્રિજ છે.
તો આવા ફાલતુના બેનરો લગાડીને ડીસાના બ્રિજની શોભા, આમ તો જોકે એમણે કોઈ કલર કે એવું કંઈ કશું કર્યું જ નહીં, શોભાના રસ્તા બધા ભ્રષ્ટાચારમાં ગયા છે, પણ જે થોડી ઘણી બચી છે શોભા ન બગાડે, ખોટા બેનરો ન લગાડવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી વતી વિનંતી છે. અને આ વિનંતીને જો 7 થી 10 દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો આમ આદમી અનશન ઉપર બેસશે અને એનું જે પણ થશે એની જવાબદારી માત્ર ને માત્ર સરકારની અને પોલીસની રહેશે. અને સરકારે રાખેલા પોતાના પોલીસવાળાને મહેરબાની કરીને અમને મોકલવા, હેરાન કરવા માટે મોકલશો નહીં, અને જો એ મોકલશો અને જેલમાં પૂરશે તો પણ આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી કાર્યકર્તાઓ જેલમાં પણ ઉપવાસ ચાલુ રાખશે જ્યાં સુધી આ ડીસાને ન્યાય મળે નહીં ત્યાં સુધી. અને બીજી વાત કે આ ખાલી ને ખાલી આમ આદમી પાર્ટીનો પ્રશ્ન નથી, આ ડીસાના દરેકે દરેક નાગરિકનો અને બનાસકાંઠાના દરેકે દરેક નાગરિકનો પ્રશ્ન છે. તો મહેરબાની કરીને વિનંતી કરું છું આ ભ્રષ્ટ સરકારને કે થોડા સંવેદનશીલ બનો, થોડા લાગણીશીલ બનો, અને આ જે દરેક માણસનો પ્રશ્ન છે, દરેક માણસની તકલીફ છે, એમાં ખરેખર તમે નિવારણ લાવો એ મારી અપેક્ષાઓ છે. નહીં તો જે પણ થાય એના માટે જવાબદાર તમે હશો અને જે ભોગવવા માટે તૈયાર રહેજો. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.